ओम शांति। 29/3/2023 आजना मीठा बाबा ना मधुर महावाक्य। मीठा बाको, तमारी याद अनकॉमन छे, असामान्य छे। जेमने तमे आँखों थी नथी जोता, एमने याद करो छो, अने एमनी याद थी तमारा विकर्म विनाश थई जाय छे। प्रश्न छे, कई एक आदतनो त्याग करो तो बधा गुण स्वतः आवी जशे। उत्तर छे, अर्धा कल्पथी देह अभिमानमां आववानी आदत जे पाक्की थई गई छे, हवे आ आदतनो त्याग करो। शिव बाबा जे मोस्ट बिलवेड छे એમને યાદ કરો। કોઈ પણ દેહધારીની યાદ ન રહે તો બધી ક્વોલિફિકેશન આવી જશે, ડિફેક્ટ નીકળી જશે, આત્મા પવિત્રતાનો સાગર બની જશે, ખુશીનો પારો ચઢેલો રહેશે, બધા ગુણ સ્વતઃ આવી જશે। ગીત છે ઓમ નમઃ શિવાય, ઓમ શાંતિ। બાકોએ પોતાના બેહદના બાપની મહિમા સાંભળી અને બાકોની આગળ એ બેહદના બાપ સન્મુખ બેઠા છે। દરેક બાળકની બુદ્ધિમાં આ જરૂર આવવું જોઈએ કે અમે એ શિવ બાબા જેમની આ મહિમા છે એમના સન્મુખ બેઠા છીએ, અને એમની પાસેથી અમે 21 જન્મો માટે સદા સુખનો વારસો લઈ રહ્યા છીએ। આ યાદ આવવાથી જ ખુશીનો પારો ચડવો જોઈએ। એવું નહીં જે સમયે સામે સાંભળો છો તે સમયે યાદ રહે છે અને પછી ભૂલી જાઓ। ના, ભૂલવું ના જોઈએ। બાળકો જાણે છે અમે ફરીથી પોતાનું રાજ્ય ભાગ્ય લઈ રહ્યા છીએ, તો બુદ્ધિ ચાલી જાય છે એ નિરાકાર બાપ તરફ। એમને બુદ્ધિથી જાણી શકાય છે। દિવસ રાત બુદ્ધિમાં આ યાદ રહેવું જોઈએ। અમે બેહદના બાપ પાસેથી ભવિષ્ય 21 જન્મોનો વારસો લઈ રહ્યા છીએ। નિશ્ચય તો પાક્કો હોય જ છે। લૌકિક મા બાપમાં નિશ્ચય બેઠો પછી એમાં સંશય થોડી થઈ શકે છે, પરંતુ આ નવી વાતો છે। બુદ્ધિથી બાપને જાણી શકાય છે। બાકો જાણે છે અમે શિવબાબાના બન્યા છીએ, એમની પાસેથી જ વારસો મળે છે। આપણે કલ્પ કલ્પ એ બાપ પાસેથી વારસો મેળવીએ છીએ। બુદ્ધિમાં યાદ આવે છે, બાબા તમારા દ્વારા અમને ફરીથી રાજાઈ મળી રહી છે, અમે હકદાર છીએ। જ્યારે હકદાર છીએ તો જરૂર બાપને યાદ કરવા પડશે। લૌકિક બાપ પાસેથી વારસો લો છો તે તો ખૂબ યાદ આવી જાય છે। આમાં અનકોમન વાત એ છે, જે બાપને યાદ કરવાથી આપણા પાપ ભસ્મ થશે, અને બાપ એટલે બાપને યાદ કરવા પડે છે। લૌકિક બાપની યાદ તો ઓટોમેટિકલી રહે છે, આ આંખોથી જુઓ છો। બાળક પેદા થાય અને મમ્મા બાબા કહેતું રહે છે, એ બાપ આ આંખોથી દેખાતા નથી, બુદ્ધિથી યાદ કરવાના છે। અમે શિવબાબાના બ્રહ્મા દ્વારા સંતાન બન્યા છીએ, અને 21 જન્મોનો વારસો મેળવવા માટે શ્રીમદ પર પુરુષાર્થ કરી રહ્યા છીએ। આમાં પહેલા મુખ્ય છે પવિત્રતા। જેટલું યાદ કરશો બુદ્ધિ પવિત્ર થતી જશે, એવું નહીં સમજતા, અમે તો બાળકો છીએ જ છીએ। બાપને યાદ નહીં કરશો તો વિકર્મ વિનાશ નહીં થાય। ઘણા બાળકો સમજે છે અમે તો બાળકો છીએ અને બાપને યાદ નથી કરતા, કહે છે ને મુખથી રામ રામ કહો, પરંતુ આ રામના ચિત્ર તો નથી।
આ રામના એટલે શિવ બાબાના ચિત્ર તો નથી, એટલે મનુષ્યનો બુદ્ધિયોગ ચાલ્યો જાય છે એ રામ તરફ। સદગતિ દાતા શિવને તો બધા ભૂલેલા છે। હમણાં તમે જાણો છો શિવ બાબા આવેલા છે, પહેલા તો જરૂર રચયિતા શિવ બાબા આવ્યા હશે, ત્યારે જ સ્વર્ગની રચના રચી હશે, એના પછી રામનું રાજ્ય ચાલ્યું। હમણાં તમે સત્યુગ ત્રેતામાં રાજ્ય કરવા માટે બાપ પાસેથી વારસો લઈ રહ્યા છો, આ બુદ્ધિમાં ચાલવું જોઈએ। પરમપિતા પરમાત્મા શિવ આવે જ એકવાર છે, રામ સીતા લક્ષ્મણ વગેરે પણ એક જ વાર આવે છે, ભલે પુનર્જન્મ લે છે, પરંતુ નામ રૂપ દેશ કાળ બધું બદલાઈ જાય છે। રામ સીતા પણ પ્રાલબ્ધ ભોગવવા માટે પુનર્જન્મ લે છે। આ જ્ઞાન બધું બુદ્ધિમાં ટપકવું જોઈએ તો ખુશી રહેશે। કોઈને પણ સમજાવવું ખૂબ સહજ છે, સ્વર્ગના રચયિતા બાપ પાસેથી તમને આ સમયે વારસો મળી શકે છે। બેહદના બાપને યાદ તો બધા કરે છે, બાપ નવી સૃષ્ટિ રચે છે તો બધા સુખી થઈ જાય છે, આ સમયે તો બધા દુખી છે। આ ડ્રામા જ સુખ દુઃખનો બનેલો છે, સુખમાં કોણ રાજ્ય કરે છે, લક્ષ્મી નારાયણ પછી ત્રેતામાં રામ સીતા, તમે જાણો છો આટલા વર્ષ આ ઘરાનાનું રાજ્ય ચાલે છે। ક્રિશ્ચન સમજશે અમારા ક્રાઇસ્ટે રાજાઈ રચી, પછી એડવર્ડ ધ ફર્સ્ટ એડવર્ડ ધ સેકન્ડ રાજ્ય કરતા આવ્યા। પાસ્ટ થતું જાય છે ને, ભારતવાસીઓને તો કાંઈ ખબર નથી। આપ બાકો જાણો છો સતયુગમાં લક્ષ્મી નારાયણનું રાજ્ય હતું, જેને જ હેવન સ્વર્ગ કહેવાય છે, જે બાપ જ સ્થાપન કરે છે। પતિ દુનિયામાં આવે ત્યારે તો પાવન બનાવે, આ યાદ રહેવું જોઈએ। આપણે એ બાપ પાસેથી બેહદનો વારસો લઈ રહ્યા છીએ, શ્રીમદ પર અને ધારણા કરી રહ્યા છીએ, આ ભૂલવું ન જોઈએ। બરાબર શિવ બાબા કલ્પ પહેલા પણ આવ્યા હતા, જેમનું યાદગાર પણ છે, હવે ફરીથી આવેલા છે। પહેલા આવે છે નિરાકાર શિવ બાબા, એ આવીને તમને દેવી દેવતા બનાવે છે। સતયુગમાં લક્ષ્મી નારાયણ પ્રેક્ટિકલમાં રાજ્ય કરશે, પછી ભક્તિ માર્ગમાં પૂજારી બની ચિત્ર વગેરે બનાવશે। લક્ષ્મી નારાયણનું આ સમયે એક્યુરેટ ચિત્ર તો નથી, પછી પ્રેક્ટિકલમાં આવશે। હમણાં શિવ બાબા તમને પ્રેક્ટિકલમાં ભણાવી રહ્યા છે બ્રહ્મા દ્વારા, કેટલી સીધી વાત છે। બીજી કોઈ પણ સ્કૂલમાં એવું નહીં કહેશે તમારો આત્મા ભણે છે, શિક્ષકનો આત્મા અમને ભણાવે છે, તે બધા મનુષ્ય મનુષ્યને ભણાવે છે, હકીકતમાં ભણાવે આત્મા છે, આત્મા જ ઓર્ગન્સ દ્વારા ભણે છે। આત્મા કહે છે હું હવે બેરિસ્ટર બની ગયો છું, નોલેજથી બેરિસ્ટર બને છે। અહીં તો છે વન્ડરફુલ વાત, નિરાકાર શિવ બાબા નિરાકાર આત્માઓ સાથે વાત કરી રહ્યા છે, આત્મામાં સંસ્કાર રહે છે, મનુષ્ય આ ભૂલી જાય છે, નિરાકાર બાપ આમના દ્વારા સમજાવે છે, એમનું એક જ નામ શિવ છે। તમે પણ કહો છો શિવ બાબા, બુદ્ધિ ઉપર ચાલી જાય છે। લૌકિક બાપને યાદ કરવાથી શરીર યાદ આવી જશે, શિવ બાબાનું શરીર તો નથી, પરમાત્માનું મંદિર જ નિરાકારી રૂપનું છે, આકારી દેવતાઓ છે,
साकारी मनुष्य छे, ए छे ज निराकार शिव। तमारो आत्मा हवे नॉलेज फुल बनी रह्यो छे। बाप कहे छे, हूँ निराकार छु, मारा मा सृष्टिना आदि मध्य अंतनु ज्ञान छे, हूँ तमने भणावु छु आ मुख द्वारा, तमे पण मारा समान नॉलेज फुल बनी जाओ। आ ज्ञान निराकार बाप सिवाय कोई आपी न शके, निराकार परमात्मा ने ज नॉलेज फुल ब्लिस फुल पतित पावन कहवाय छे। बाबा कहे छे, जूनी दुनिया ने बदली नवी दुनिया हूँ ज बनावू छु। जेम मुज निराकार मा आखा झाड़ नु ज्ञान छे, तेम आप आत्माओं ने पण बनावू छु। तमारो आत्मा पण एवो नॉलेज फुल बने छे, तमने आप समान बनावू छु। आ सृष्टिना आदि मध्य अंत नु ज्ञान सांभळवाथी तमे चक्रवर्ती राजा राणी बनी जशो। मनुष्य मनुष्य ने देवता बनावी न शके। बाप छे ज्ञान ना सागर, पवित्रता ना सागर। बाकोने आप समान बनावे छे, तो सर्व गुण होवा जोईए, पछी तमे देवता बनशो, तो क्वालिफिकेशन बदलाई जशे। बापनी क्वालिफिकेशन अलग छे, बाप ज्ञान ना सागर छे, तमारे पण बनवानु छे। बाप पवित्रता ना सागर छे, आपणे अर्धो कल्प पवित्र रहीए छीए। बाप कहे छे, ड्रामा अनुसार तमे पतित बनो छो, फरी हूँ आवीने पावन बनावू छू। 21 जन्म माटे फक्त तमे श्रीमत पर चालो, एक मने याद करो, बीजू न कोई। हूँ तमने स्वर्गना मालिक बनावू छू। बाप ने भूली बीजा कोई नी याद मा रहशो तो डिफेक्टेड थई जशो। शिव बाबा छे मोस्ट बिलवड, सौथी प्रिय बाप छे। तमारू नाम पण गवायेलू छे, वंदे मातरम। तमारो आत्मा पवित्र बने छे, तमे पवित्र बनी भारत ने स्वर्ग बनावो छो, एटले तमारू नाम प्रसिद्ध छे, शिव शक्ति पांडव सेना। तमे पांडव पण छो, कारण के परमधाम नी यात्रा पर युद्धना मैदान मा उभा छो, माया पर जीत मेळवा माटे। बाको जाने छे, अमारे बाप जेवा मास्टर ज्ञान सागर, पवित्रताना सागर बनवानु छे। देहनो अहंकार तूटी जवो जोईए, जन्म जन्मांतर देह धारण कर्यो छे तो ए आदत पक्की थई गई छे। हवे आ आदतनो त्याग जोईए। जेम बाप निराकार छे तो देह अभिमान क्यांथी आवे? तमारे पण आ जूनी दुनियाने छोड़ी मारी पासे आवानुं छे। विनाश थाय छे तो कई कारण हशे ने? वर्थ नॉट ए पेनी वस्तुओनो ज विनाश थाय छे, ओड़ी तुल्य वस्तुओनो ज विनाश थाय छे। हवे तमने स्वर्ग जवाने लायक बनावू छू, त्यां सदैव सुख ज सुख छे, सुखधाम अने शांतिधाम, आ छे दुखधाम। अशांत कर्या छे रावणे, पछी शांति आपवा वाळा छे परम पिता परमात्मा। कोई कहे छे मननी शांति जोईए, बोलो केवी शांति जोईए? आ तो छे दुखधाम। शुं तमारे सुखधाम जवू छे? बापने याद करो तो सुखधाम जशो। अशांत करवा वाळो छे माया रावण, जे अहीं हाजर छे। मुक्ति जीवन मुक्ति मां अशांत करवा वाळो रावण होतो
નથી, એટલે હવે ચાલો પોતાના ઘરે પાછા। જો સત્યુગમાં જવા ઈચ્છતા હો તો ચાલો। દરેક આત્મા જીવન મુક્તિ જરૂર ઈચ્છે છે, એવું નથી બધા સત્યુગમાં જીવન મુક્તિમાં જશે, તે તો ફક્ત આ બાકો જ જાણો છો। બાકી જે આત્માઓ ઉપરથી આવે છે એ પહેલા જીવન મુક્તિમાં છે। માયાનો પડછાયો નથી લાગતો, સતો પ્રધાન બની પછી સતો રજો તમોમાં આવે છે। માયા હોવા છતાં પણ આત્માને સુખ જરૂર ભોગવવાનું છે, દુઃખ ન થઈ શકે કારણ કે પવિત્ર છે ને। પછી અપવિત્ર થવાથી દુઃખ મેળવશે એવું નથી, આવવાથી જ દુઃખ મેળવે છે। આ સુખ દુઃખનો ખેલ બનેલો છે, બાબાના ખ્યાલાત ચાલતા રહે છે। મનુષ્યોને પ્રાપ્તિ બતાવવા માટે બોર્ડ લગાવવું જોઈએ, ફક્ત ચિત્ર જોઈ મનુષ્ય મૂંઝાય છે। સમજો શિવ બાબાનું ચિત્ર રાખે છે અને નીચે લખી દે છે, ડીટી વર્લ્ડ સાવરન્ટી ઇઝ યોર ગોડ ફાધરલી બર્થ રાઇટ, દેવી દુનિયાની રાજધાની તમારો જન્મસિદ્ધ અધિકાર છે। મનુષ્ય ચિત્ર જોઈને કહે છે, ભગવાન આવા થોડી હોય છે, ભગવાનનું રૂપ શું છે? તો પણ લખેલું હોય છે, બહેનો અને ભાઈઓ આવીને બેહદના બાપ પાસેથી 21 જન્મ સદા સુખ મેળવવાનો પુરુષાર્થ કરો। એ તો જ્યારે કોઈ સન્મુખ આવે ત્યારે સમજાવાય, નિમંત્રણ આપે છે। દિવસે દિવસે ખૂબ શોર્ટ્સ બનાવવાનું છે, અંતમાં શોર્ટ થતું જ હશે। મન મના ભાવ બાપને યાદ કરો અને એમની પાસેથી વારસો લો। તો લખવું જોઈએ, બહેનો ભાઈઓ સતયુગની રાજાઈ 21 જન્મો માટે બાપ પાસે આવીને પ્રાપ્ત કરો। આ હોવનહાર લડાઈ પહેલા આ લડાઈથી જ સ્વર્ગના દ્વાર ખુલે છે, આ કોઈ દુનિયા નથી જાણતી, તમે જાણો છો। આ લડાઈથી જ ભારત સુખધામ બનશે। તેઓ કોશિશ કરે છે લડાઈ ન લાગે, તમે જાણો છો। આ મહાભારી મહાભારત લડાઈથી જ મહાવિનાશ થવાનો છે। સર્વ આત્માઓને પાછા જરૂર જવાનું છે, કારણ કે ખેલ પૂરો થયો, ફરીથી પાર્ટ ભજવવા આવશે। તો યુક્તિથી લખવું જોઈએ, તમે છો રૂહાની પંડા, તે છે દેહધારી પંડા, તમે પોતાને વિદેહી આત્મા દેહથી અલગ સમજો છો। તમે જાણો છો બાપ આપણને આત્માઓને લઈ જશે, તો તમારે લખવું પડે કે બેહદના બાપ પાસેથી આવીને વારસો લો। નિરાકાર શબ્દ જરૂર લખવાનો છે, તમે જાણો છો બાબા આવેલા છે આ કર્મ ક્ષેત્ર પર, આપણે પણ ત્યાંથી આવીએ છીએ। સર્વ આત્માઓ જે એક્ટર્સ છે, ઇમ્પેરેસિબલ છે, અવિનાશી છે, ઇમોર્ટલ છે, અમર છે, અવિનાશી છે, આત્માઓ છે, ક્યારેય મરતા નથી। આ સારી રીતે નિશ્ચય થઈ જવો જોઈએ। આપણે શિવ બાબા પાસેથી અનેક વાર વારસો લઈ ચૂક્યા છીએ, પછી પણ લઈશું। પુરુષાર્થથી તમે જાણો છો શિવ બાબા અમને સ્વર્ગનો વારસો આપી રહ્યા છે, તો કેમ નથી એમની પાસેથી વારસો લેતા? બાપ અને વારસાને યાદ કરશો તો અંત મતી સો ગતિ થઈ જશે। બાકી ફક્ત રામ રામ કહેવાથી મુક્તિ થોડી થઈ જશે। સમાચાર પત્રમાં લખે છે ફલાણા સ્વર્ગવાસી થયા, એમને પૂછવું જોઈએ સ્વર્ગ કોને કહો છો? આ તો નર્ક છે, તો પુનર્જન્મ પણ નર્કમાં લેશો?
स्वर्ग छे तो पुनर्जन्म पण स्वर्गमां लेशो। जो कोई शरीर छोड़ी नर्कमांथी स्वर्गमां गया त्यां तो एमने बहु ज वैभव मळशे, पछी नर्कना वैभव खवडावा एमने स्वर्गथी नर्कमां केम बोलावो छो? एमने नर्कनुं भोजन खवडावशो तो एवी बुद्धि थई जशे, जेवुं अन्न तेवुं मन थई जशे। स्वर्गमां तो दूध घीनी नदीओ वहे छे, तमे तो घासलेटनुं खावानुं खवडावशो। શ્રીનાથ દ્વારામાં સારા ઘીનો ભોગ લાગે છે, કારણ કે ત્યાં રાધા કૃષ્ણનું ચિત્ર છે, તો એમની યાદમાં ભોગ પણ સારા સારા બનાવીને લગાવે છે, વૈભવ બનાવીને લગાવે છે। એવો ભોગ બીજે ક્યાંય નથી લાગતો। જગન્નાથનું પણ મંદિર છે, ત્યાં ચોખાનો ભોગ લગાવાય છે, ત્યાં વૈભવ નથી ચડાવાતા। હમણાં તો નર્ક છે તો દુઃખ છે, સ્વર્ગમાં તો સુખ હતું। બાપ સમજાવે તો ખૂબ સારું છે, પરંતુ ધારણા નંબર વાર થાય છે। આ પણ ડ્રામામાં નોંધ છે, ડ્રામા અનુસાર નોકર ચાકર પણ બનવાના છે, થર્ડ ક્લાસ ટિકિટ પણ કોઈ તો જરૂર લેશે ને। ફર્સ્ટ ક્લાસ છે સૂર્યવંશી રાજધાની, સેકન્ડ ક્લાસ ચંદ્રવંશી રાજધાની, થર્ડ ક્લાસ છે પ્રજા, એમાં પણ નંબરવાર છે। હવે જેમને જે ટિકિટ જોઈએ તે લે। અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ। રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે। આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે। ધારણા માટે મુખ્ય સાર, પહેલું, બાપ સમાન જ્ઞાનના સાગર, પવિત્રતાના સાગર બનવાનું છે, વિદેહી બનવાનો અભ્યાસ કરવાનો છે। બીજું, બાપની યાદથી બુદ્ધિને પવિત્ર બનાવવાની છે, સદા આ જ નશામાં રહેવાનું છે કે બેહદના બાપ પાસેથી અમે 21 જન્મોનો વારસો લઈ રહ્યા છીએ। વરદાન, ન્યારાપણાના અભ્યાસ દ્વારા પાસ વિથ ઓનર થવાવાળા બ્રહ્મા બાપ સમાન ભવ। જેવી રીતે બ્રહ્મા બાપે સાકાર જીવનમાં કર્માતીત થતા પહેલા ન્યારા અને પ્યારા રહેવાના અભ્યાસનો પ્રત્યક્ષ અનુભવ કરાવ્યો, સેવા તથા કોઈ કર્મ છોડ્યું નહીં, પરંતુ ન્યારા થઈને સેવા કરી, આ ન્યારાપણું દરેક કર્મમાં સફળતા સહજ અનુભવ કરાવે છે। તો સેવાનો વિસ્તાર ભલે કેટલો પણ વધારો, પરંતુ વિસ્તારમાં જતા સારની સ્થિતિનો અભ્યાસ ઓછો ન થાય, ત્યારે જ ડબલ લાઈટ બની કર્માતીત સ્થિતિ પ્રાપ્ત કરી ડબલ તાજ ધારી બ્રહ્મા બાપ સમાન પાસ વિથ ઓનર બનશો। સ્લોગન, સ્વયંને એવા શક્તિ સ્તંભ બનાવો જે અનેકોનું નવું જીવન બનાવવાની શક્તિ પ્રાપ્ત થાય। ઓમ શાંતિ। Thank you.